મિત્રો, આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીની અંદર સ્વાધ્યાય 5.1 નો દાખલો ત્રીજો. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. તો અહીંયા તમને શ્રેણી આપી છે, એના આધારે તમારે પ્રથમ પદ એટલે એ અને સામાન્ય તફાવત એટલે તમારે ડી મેળવવાનો છે. તો આપણે જોઈએ પહેલો દાખલો છે, એની અંદર આપણને રકમ આપી છે 3, -1, -3 આવી શ્રેણી આપી હોય તો તમારે પ્રથમ પદ એટલે આપણે જે પહેલું પદ આપ્યું એને પ્રથમ પદ કહેવાય છે. પ્રથમ પદ બરાબર એ અને બરાબર 3, પહેલું પદ તો 3 જ છે. હવે તફાવત એટલે ડી. તફાવત ડી મેળવવા માટેનું સૂત્ર છે a2 - a1. a2 એટલે બીજું પદ ઓછા a1 એટલે પ્રથમ પદ. તો અહીં લખીએ a2 - a1. મિત્રો, a2 એટલે બીજું પદ, તો આપણી પાસે પહેલું પદ 3, બીજું પદ શું થાય 1, ઓછા a1 એટલે પ્રથમ પદ છે આપણી પાસે 3. 1 - 3 એટલે શું થાય -2, તો આપણને ડી મળી ગયો. તફાવત -2, પ્રથમ પદ 3. ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં આપ્યું છે -5, -1, 3 - 7. -5, -1, 3 અને 7 આવી શ્રેણી આપી. તો આપણે લખીએ પ્રથમ પદ a = -5. હવે ડી તફાવત, જેને આપણે ડી કહીએ, એનું સૂત્ર છે a2 - a1. a2 એટલે બીજું પદ, તો બીજું પદ આપણી પાસે શું છે અહીંયા, આ પહેલું અને બીજું છે -1, ઓછા પહેલું પદ છે -5. આ -1 - -5. આ -1 અને +5 વધે છે ઓછા, 5 માંથી 1 જાય કેટલા વધશે 4. તો ડી બરાબર આપણને મળી ગયા 4. ત્યાર પછી ત્રીજી રકમ છે 1/3, 5/3, 9/3, 13/3. મિત્રો, અહીંયા પ્રથમ પદ a = 1/3. a = 1/3. તફાવત d = a2 - a1. a2 એટલે બીજું પદ, તો બીજું પદ પહેલું પદ આ બીજું પદ આ થાય 5/3 ઓછા પ્રથમ પદ 1/3. મિત્રો, એ 2/3 છે, લસા લેવો ન પડે, 2/3 છે એટલે નીચે આપણે 3 લખીએ. લસા લેવો પડે પણ ગુણવું ન પડે, બરાબર છે. લસા 3, 2/3 છે, ગુણવું નહીં પડે, 5 - 1, 5 માંથી 1 જાય એટલે 4/3. આ ડી મળી ગયા 4/3. ત્યાર પછી આપણી પાસે ચોથો દાખલો છે 0.6, 1.7, 2.8, 3.9. હવે મિત્રો, પ્રથમ પદ a = 0.6, ત્યાર પછી તફાવત d = a2 - a1. a2 એટલે બીજું પદ, બીજું પદ શું થાય 1.7,
ઓછા પ્રથમ પદ છે 0.6, 0.6 તો આની બાદબાકી તમને આ રીતની શીખવાડું, 1.7 ઓછા 0.6, 7માંથી 6 એટલે 1, અહીંયા પોઈન્ટ અને અહીંયા પોઈન્ટ એટલે અહીંયા આપણે પોઈન્ટ મૂકી દઈએ, અને 1 7માંથી 6 જાય એટલે 1, પોઈન્ટના પોઈન્ટ 1માંથી 0 એટલે 1, તો આપણને મળશે 1.1, તો આ મળી ગયો ડી। તો આ મિત્રો હતા ચારે ચાર દાખલા જેનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડી મેળવવાના હતા। મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીની અંદર સ્વાધ્યાય 5.1નો દાખલા નંબર 4, દાખલા નંબર 4ની રકમ લખી છે, નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે, શ્રેણી આપી છે એમાં કઈ સમાંતર શ્રેણી છે એવું પૂછ્યું છે। જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ લખો। એટલે મિત્રો અહીંયા આપણને 4 પદ આપ્યા છે, એ 4 પદ આપ્યા છે એના પછીના આપણે 3 પદ લખવાના છે, એટલે કે 5મું 6ઠું ને 7મું। તો આપણે પહેલાં તો એ ચેક કરવાનું સમાંતર શ્રેણી બનાવે છે, જો સમાંતર શ્રેણી બને તો તમારે તફાવત ડી મેળવવાનો, અને તફાવત ડી મળી જાય પછી તમારે બાકીના 3 પદ એટલે કે 5મું 6ઠું ને 7મું પદ મેળવવાના। તો આપણે પહેલાં તો ચેક કરવાનું સમાંતર શ્રેણી બને છે કે નહીં, તેમાંથી આપણે પહેલો દાખલો લઈએ। પહેલો દાખલો આપ્યો છે 2, 4, 8 અને 16 આવી શ્રેણી આપી છે, રકમ લખીએ અહીંયા 2, 4, 8, 16 આ શ્રેણી છે। શ્રેણીનો પ્રથમ પદ તો આપણને ખબર જ છે, હમણાં આપણે આગળ દાખલો જોયો, તો પ્રથમ પદ આપણી પાસે 2, તમારે પહેલાં તફાવત મળી લેવાનો ડી, ડીનું સૂત્ર શું હતું તો કે a2 - a1। મિત્રો આપણે ચેક કરવા માટે બીજું પદ ઓછા પહેલું પદ, તો બીજું પદ આપણી પાસે 4 - 2, 4માંથી 2 જાય એટલે કેટલા થયા 2, ડી બરાબર આપણને મળ્યા 2। હવે અહીંથી આપણને ખ્યાલ નહીં પડે શ્રેણી છે કે નહીં, તમારે આગળ જ તફાવત મેળવવાનો, આગળ કઈ રીતના મેળવવાનો તો કે ડી બરાબર અહીંયા બીજું ઓછા પહેલું લીધું, હવે તમારે શું કરવાનું, ત્રીજું ઓછા બીજું a3 - a2, આપણે આગળ ખાલી એક જ પદ મળે તો ડી a2 - a1, તમારે શ્રેણી બને છે કે નહીં બધું ચેક કરવું પડે, તો તમારે 2-3 ડી મેળવવાના, તો કે પહેલાં બીજું પદ ઓછા પહેલું પદ, પછી હું લખવાનું ત્રીજું પદ ઓછા બીજું પદ, તો ત્રીજું પદ આપણી પાસે 8 - બીજું પદ છે 4, તો 8માંથી 4 છે એટલે 4। તો જો મિત્રો અહીંયા ડી મળ્યા 4, અહીંયા ડી મળ્યા 2, તો બે જગ્યાએ હરખા ડીનો મળ્યા। હજી એક આપણે ચેક કરીએ, ડી બરાબર હવે ત્રીજું અને બીજું થઈ ગયું, તો હવે શું લાવવાનું, ચોથું પદ ઓછા ત્રીજું પદ, આ પહેલું ઓછા બીજું, ત્રીજું ઓછા બીજું, ચોથું ઓછા ત્રીજું, ચોથું પદ છે આપણી પાસે 16 ઓછા ત્રીજું પછી 8, 16માંથી 8 જાય એટલે 8, તો જો અહીંયા ડી 8 મળ્યા, તો અહીંયા 2, અહીંયા 4 ને 8 ત્રણેય જગ્યાએ જુદા મળ્યા, એનો અર્થ એવો થઈ ગયો આ શ્રેણી સમાંતર શ્રેણી છે નહીં, એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી। સમાંતર શ્રેણી ન હોય તો તમારે એના બાકીના 4 પદ મેળવવાની જરૂર છે નહીં, સમાંતર શ્રેણી હોય તો જ આગળ આપણે વધવાનો। તો આ દાખલો છે એ સમાંતર શ્રેણીનો, એટલે કે અહીંયા શ્રેણી બની છે એ સમાંતર શ્રેણી નથી, એટલે પછીને આપણે 3 પદ મેળવવાના નહીં। ત્યાર પછી આપણે જોઈએ બીજો દાખલો, બીજા દાખલામાં 2, 5 - 2, 3, 7 - 2, અહીં આપણી પાસે પ્રથમ પદ તો બધાને ખ્યાલ જ છે શું થાય, પ્રથમ પદ 2 એની આપણે જરૂર પડશે ત્યારે આપણે લખશું, આગળ કંઈ લખવાની જરૂર નથી, અથવા એવું લખવું હોય એ લખી નાખવું a = 2, એટલે કે જરૂર પડે તો આપણે વાંધો ન આવે। હવે આપણે ડી મેળવીએ, ડી બરાબર a2 - a1, એટલે કે બીજું પદ ઓછા પહેલું પદ, બીજું પદ છે 5 - 2 ઓછા બીજું પદ છે 5 - 2 ઓછા પહેલું પદ છે 2, હવે લસા લઈએ 2, 5 - 2 છે એટલે એને કંઈ ગુણવાની જરૂર નથી, એટલે 5 - 5 ઓછા, આના છેદમાં 2 નથી એટલે એને કેટલા વડે ગુણવા જોઈએ, 2 વડે, 2 વડે ગુણીએ એટલે 4, 5માંથી 4 જેટલે 1, નીચે વધશે
બે એટલે ડી મળી ગયા, વન આપ. અહીંયા મેળવ્યા, હજી એક ઉપરથી આપણે નક્કી નહીં થઈ શ્રેણી છે કે નહીં, હજી એક મેળવીએ. ડી બરાબર, હવે ત્રીજું પદ ઓછા બીજું પદ, ત્રીજું ઓછા બીજું, ત્રીજું પદ આપણી પાસે છે ત્રણ ઓછા, બીજું પદ છે પાંચના છેદમાં બે. લસાઅ કેટલો લેવાનો? બે. અહીંયા બે છે, આના છેદમાં બે નથી એટલે કેટલા વડે ગુણવાના? બે વડે. બે વડે ગુણી એટલે ત્રણ દુ છ ઓછા પાંચ, છમાંથી પાંચ એટલે એક. ડી બરાબર થઈ ગયા વન આફ. જો એ ડી વન આફ મળ્યા, અહીંયા ડી વન આફ મળ્યા, એનો અર્થ એ કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. હજી એક ચેક કરવું હોય તો આગળ ચેક કરી શકો, હજી ત્રીજું આપણે અહીં ચેક કર્યું હતું, ચોથું પદ ઓછા ત્રીજું પદ એટલે સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી દર્શાવે છે, સમાંતર શ્રેણી દર્શાવે છે. હવે આપણે શું કીધું? બાકીના ત્રણ પદ, બાકીના ત્રણ પદ એટલે પહેલું બીજું ત્રીજું ચોથું છે એટલે કયું પદ બાકી થાય? એ ફાઈ નો અર્થ શું થાય? પાંચમું પદ. હજુ મેં સૂત્ર લખ્યું હતું, આ પહેલું આ બીજું આ ત્રીજું અને આ ચોથું. હવે પાંચમા પદનું સૂત્ર લખો તો અહીં શું આવશે? એ પ્લસ ફોર ડી, એક ડી વધી જાય. અહીંયા પાંચ હોય તો અહીંયા ચાર આવશે, યાદ રાખવાનું, એક ઘટીને આવે. હવે આપણી પાસે એ તૈયાર છે, બે પ્લસ ચાર. ડી આપણે બધાને મેળવી નાખો, ડી કેટલો મેળવ્યો તો વન આફ. અહીંયા છેદ તમે ઉડાડી શકો છો, બે બે ચાર, બે બે ગયા બરોબર છે. અહીંયા બે વત્તા બે એકુ બે, બે ને બે ચાર, તો પાંચમું પદ મેળવ્યું આપણને ચાર. ત્યાર પછી છઠ્ઠું પદ એ સિક્સ, અહીં શું આવશે? એ પ્લસ પાંચ ડી, એની જગ્યાએ બે પાંચ, ડીની જગ્યાએ વન આફ. આગળ આપણે મેળવા છે ડી. અહીંયા બે પાંચ એકુ પાંચ, નીચે બે, બે લસા, બે લસા, પાંચ એકુ પાંચ નીચે બે, બે લસા, અને આ છેદમાં બે નથી, બે વડે ગુણીએ, બે ગુણ્યા બે એટલે ચાર વત્તા પાંચ, ચાર ને પાંચ નવ, આ નવના છેદમાં બે. હવે એ સેવન, એનું સૂત્ર થાય એ પ્લસ સિક્સ ડી, એની જગ્યાએ બે, અહીંયા છ, ડીની જગ્યાએ વન આફ. અહીં ત્રણ દુ છ, એ બે વત્તા ત્રણ એકલા થાય પાંચ. તો આપણને મળ્યું પાંચમું પદ ચાર, છઠ્ઠું પદ નવના છેદમાં બે, અને સાતમું પદ પાંચ. તો ત્યાર પછીને આપણે ત્રણ પદ મેળવા, ચાર નવના છેદમાં બે અને પાંચ. ત્યાર પછી આપણે દાખલો ત્રીજો, ત્રીજાની અંદર માઇનસ એક પોઈન્ટ બે, માઇનસ ત્રણ પોઈન્ટ બે, માઇનસ પાંચ પોઈન્ટ બે, માઇનસ સાત પોઈન્ટ બે. અહીં આપણી પાસે પ્રથમ પદ છે એ બરાબર માઇનસ એક પોઈન્ટ બે. ત્યાર પછી આપણે તફાત ડી મેળવીએ, ડી બરાબર એ ટુ માઇનસ એ વન. એ ટુ એટલે બીજું પદ, બીજું પદ છે અહીં આપણી પાસે માઇનસ ત્રણ પોઈન્ટ બે ઓછા એ વન એટલે પ્રથમ પદ, પ્રથમ પદ છે માઇનસ એક પોઈન્ટ બે, માઇનસ ત્રણ પોઈન્ટ બે, આ ઓછા અને આ ઓછા વત્તા એક પોઈન્ટ બે. આની બાદબાકી કરીએ, કારણ કે વત્તે ઓછે ઓછા એટલે એ બેમાંથી બે જ એટલે ઝીરો, આ પોઈન્ટ અહીંયા પોઈન્ટ, ઓછા ત્રણને વત્તા એક એટલે વત્તે ઓછે ઓછા, ત્રણમાંથી એક જે એટલે બે, પણ કેવા? માઇનસ, માઇનસ બે પોઈન્ટ ઝીરો એટલે કેવા કહેવાય? માઇનસ બે. ત્યાર પછી હજી આપણે એક ચેક કરીએ, ડી બરાબર ત્રીજું પદ ઓછા બીજું પદ, ત્રીજું પદ આપણી પાસે છે માઇનસ પાંચ પોઈન્ટ બે,
ओछा बीजू पद ए टू बीजू पद छे माइनस त्रण पॉइंट बे आ माइनस पांच पॉइंट बे ओछे ओछे वत्ता आ त्रण पॉइंट बे फरी पाछी बाद बाकी वत्ते ओछे ओछे एटले બેમાંથી બે જ એટલે ઝીરો અહીંયા પોઈન્ટ અહીંયા પોઈન્ટ એટલે પોઈન્ટ ઓછા પાંચ ને વત્તા ત્રણ વત્તે ઓછે ઓછા બે એટલે માઇનસ બે ડી બરાબર માઇનસ બે ત્યાર પછી આપણે હવે સમાંતર શ્રેણી અહીંયા ડી છે માઇનસ બે ને અહીંયા માઇનસ બે એટલે સમાંતર શ્રેણી દર્શાવે છે આપેલ શ્રેણી समांतर આપેલ શ્રેણી સમાંતર શ્રેણી દર્શાવે છે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી દર્શાવે છે હવે આપણે આગળ એનું પદ મેળવીએ પાંચમું પદ કારણ કે એક બે ત્રણ ને ચાર પદ આપ્યા છે ત્યાર પછીથી આપણે બાકીના ત્રણ પદ મેળવીએ પાંચમું પદ એનું સૂત્ર શું થાય એ પ્લસ ફોર ડી હવે આપણી પાસે એ તૈયાર છે માઇનસ એક પોઈન્ટ બે પ્લસ ચાર ડી આપણને બધી જગ્યાએ મળ્યા છે માઇનસ બે માઇનસ એક પોઈન્ટ બે વત્તેવો છે ઓછા વત્તેવો છે ઓછા ચાર દુ આઠ હવે પાછા બે જગ્યાએ ઓછા અહીંયા ઓછા માઇનસ એક પોઈન્ટ બે અને માઇનસ આઠ એટલે ઓછે ઓછે વત્તા ફરી પાછા સરવાળો થાય આઠ ને એક નવ એટલે માઇનસ નવ પોઈન્ટ બે હવે આપણે છઠ્ઠું પદ મેળવીએ છઠ્ઠા પદનું સૂત્ર છે એ પ્લસ ફાઇવ ડી એની જગ્યાએ માઇનસ એક પોઈન્ટ બે પ્લસ પાંચ ડીની જગ્યાએ માઇનસ બે એટલે અહીંયા માઇનસ એક પોઈન્ટ બે વત્તે ઓછે ઓછા પાંચ બે દસ વત્તે ઓછે ઓછા પાંચ બે દસ પાછા અહીંયા ઓછા ને અહીંયા ઓછા એટલે ઓછા ઓછે વત્તા એક પોઈન્ટ બે અને દસ એનો ટોટલ થાય માઇનસ અગિયાર પોઈન્ટ બે ત્યાર પછી આપણે સાતમું પદ એ પ્લસ સિક્સ ડી એની જગ્યાએ માઇનસ એક પોઈન્ટ બે પ્લસ છ અને માઇનસ બે માઇનસ એક પોઈન્ટ બે વત્તે ઓછે ઓછા છ બે બાર એટલે ઓછે ઓછે વત્તા માઇનસ બાર ને એક તેર તેર પોઈન્ટ બે તો આ રીતના મિત્રો આ શ્રેણી સમાંતર શ્રેણી છે ત્યાર પછીના પદ એટલે પાંચમું પદ મળ્યું માઇનસ નવ પોઈન્ટ બે છઠ્ઠું પદ અગિયાર પોઈન્ટ બે માઇનસ અગિયાર પોઈન્ટ બે અને સાતમું પદ માઇનસ તેર પોઈન્ટ બે આ રીતના આપણને બાકીના પદ મળશે